નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ YouTube ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે બેંક ઓફ બરોડાનું જે એકાઉન્ટ ધારક હોય તેઓ પોતાના મોબાઈલમાં મિસ કોલ અથવા તો SMS કરી અને બેલેન્સની ઇન્કવાયરી કઈ રીતે કરી શકે તેના વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ YouTube ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલુ શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. જી હા મિત્રો, જો તમે બેંક ઓફ બરોડાનું ખાતું ધરાવતા હોય તો તમારા બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાં બેલેન્સ કેટલું છે તે જાણવા માટે તમે મિસ કોલ અથવા તો SMS કરો અને તમારા મોબાઈલમાં તેની જાણકારી આવી જાય છે, અને એ પણ માત્ર એક મિનિટમાં. તો મિસ કોલ અથવા SMSથી બેંક ઓફ બરોડાના ખાતાનું બેલેન્સ કઈ રીતે જાણી શકાય તેની માહિતી માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી તમને પણ ખ્યાલ આવી જાય કે જો બેંક ઓફ બરોડાનું એકાઉન્ટ હોય તો આપણે બેલેન્સ કઈ રીતે જોઈ શકીએ. આમ તો મિત્રો, અત્યારે મોટાભાગના લોકો સ્માર્ટફોન વાપરતા થઈ ગયા છે, પરંતુ હજી પણ ખેડૂત વર્ગમાં ઘણા બધા લોકો છે કે જેઓ સાદા ફોન વાપરે છે. સ્માર્ટફોન હોય તો નેટ બેન્કિંગ દ્વારા, તે બેંકના એપ્લિકેશન દ્વારા, અથવા તો તમે જે UPI યુઝ કરતા હોય તે UPI દ્વારા પણ તમે તમારા બેંક એકાઉન્ટની માહિતી મેળવી શકો છો કે તેમાં કેટલા રૂપિયા પડ્યા છે. પરંતુ જો તમે સાદો ફોન વાપરતા હોય તો મિસ કોલ અથવા SMSથી જ તમારે આ બેંક એકાઉન્ટમાં રહેલ બેલેન્સની માહિતી મેળવી શકાય છે. તો મિત્રો, બેંક ઓફ બરોડાનું ખાતું ધારક હોય તેઓ મિસ કોલ અથવા SMSથી કઈ રીતે માહિતી મેળવી શકે તેની આપણે વાત કરીશું. તો આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. તો ચાલો હવે આપણે આગળની વિગતો જોતા જઈએ. તો મિત્રો, જો તમે બેંક ઓફ બરોડામાં એકાઉન્ટ ધરાવતા હોય તો એકાઉન્ટ બેલેન્સ કઈ રીતે જોઈ શકાય તેમાં આપણે આજે બે અલગ અલગ રીતથી બેલેન્સ કઈ રીતે જોઈ શકાય તેની માહિતી મેળવીશું, જેમાં ક્રમ નંબર 1 ઉપર આપણે માહિતી મેળવીશું કે SMS દ્વારા કઈ રીતે માહિતી મેળવી શકાય, અને ક્રમ નંબર 2 ઉપર જોઈશું કે મિસ કોલ દ્વારા એકાઉન્ટ બેલેન્સની માહિતી કઈ રીતે મેળવી શકાય. તો ચાલો હવે આપણે પ્રથમ જે SMSથી કઈ રીતે માહિતી મેળવી શકાય તેની વિગત જોઈએ. તો મિત્રો, SMS મારફતે બેંક ઓફ બરોડાનું એકાઉન્ટ બેલેન્સ ચેક કરવા માટે તમારે તમારા મોબાઈલમાં BAL સ્પેસ તમારા એકાઉન્ટ નંબર એટલે કે ખાતા નંબરના છેલ્લા 4 આંકડા લખી દેવાના રહેશે. તો BAL લખી અને ત્યાર પછી એક સ્પેસ આપવાનો છે, અને ત્યાર પછી તમારો જે ખાતા નંબર હોય તે ખાતા નંબરના છેલ્લા 4 આંકડા લખી દેવાના રહેશે. તો તમને અહીંયા બતાવીએ કે કઈ રીતે લખવાના છે. તો અહીંયા મેં ઉદાહરણ તરીકે આપને બતાવેલ છે કે BAL લખી અને ત્યાર પછી સ્પેસ આપેલ છે. માની લો કે મારો જે એકાઉન્ટ નંબર છે તેના છેલ્લા 4 આંકડા 1, 2, 3, 4 છે. તો આ પ્રમાણે તમારે મેસેજ લખી લેવાનો છે, અને આ મેસેજ લખી લીધા પછી તમારે અહીંયા તમને સ્ક્રીન ઉપર નંબર જોવા મળી જશે કે 8422009988 આ નંબર ઉપર તમારે SMS કરી દેવાનો રહેશે. જેવા તમે SMS કરશો એટલે તમને અહીંયા જો સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો આ પ્રમાણે તમને જે SMS દ્વારા તમારું બેંક ઓફ બરોડાનું ખાતું હોય તેમાં રહેલ બેલેન્સની માહિતી મળી જશે. તો અહીંયા મિત્રો, આપને જણાવવાનું કે અહીંયા તમારું જે મોબાઈલનું કાર્ડ હોય તેમાં આ SMS માટે SMSનો ચાર્જ લાગી શકે છે. તો હવે આપણે જે ફ્રીમાં તમારું બેંક બેલેન્સ કઈ રીતે ચેક કરી શકાય તેની માહિતી આપું. તો તેમાં આપણે જોઈએ તો બેંક ઓફ બરોડાનું જે બેલેન્સ ઇન્કવાયરી કરવી હોય અને તે પણ તમારે મિસ કોલ કરીને બેલેન્સ ઇન્કવાયરી કરવી હોય તો અહીંયા આપણે એક નંબર આપેલ છે. આ નંબર ઉપર તમે મિસ કોલ કરી અને તમારું બેંક ઓફ બરોડાના ખાતામાં કેટલું બેલેન્સ છે તે ચેક કરી શકો છો. તો નંબર આપને બતાવું, 8468001111 આ નંબર ડાયલ કરી અને એક મિસ કોલ કરી દેશો એટલે તમને તમારા મોબાઈલ ઉપર એક SMS દ્વારા તમારા જે બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાં કેટલું બેલેન્સ છે તેની માહિતી મળી જશે. તો તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ પ્રમાણેનો SMS તમને મળી જશે જેમાં તમારું એકાઉન્ટનું બેલેન્સ લખેલું હશે. તો આ પ્રમાણે મિત્રો, આ બે રીતે એકદમ સરળતાથી માત્ર એક જ મિનિટમાં તમે તમારા બેંક ઓફ બરોડાના એકાઉન્ટ બેલેન્સની માહિતી મેળવી શકો છો. અને મિત્રો,
તમે જો આ બેંક સિવાયનું અન્ય બેંકનું ખાતું ધરાવતા હોય તો તમારે તે બેંક એકાઉન્ટના બેલેન્સની માહિતી કઈ રીતે મેળવવી તે જાણવા માગતા હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, તો તે બેંક માટે પણ આપણે એક અલગથી વિડીયો બનાવવા માટે પ્રયત્ન કરીશું. આશા રાખું કે આ માહિતી આપને પસંદ આવી હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો. અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે. તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.